नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन यूट्यूब चैनल श्री शिवम विद्याशंकुल आपनु स्वागत है। आज आप धोरण 11 ની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે અભ્યાસ કરીશું। પાઠ 2 ના બિંદુ નંબર 1 માં આપણે જોયું કે કિંમત અને મૂલ્યનો અર્થ, આ મૂલ્યના પ્રકારો અને બંને પ્રકારો વચ્ચેનો સંબંધ આટલા સમય આપણે જોયા। આજના વિડિયો નંબર 2 ની અંદર આપણે વસ્તુઓ અને સેવાઓનો અર્થ અને વસ્તુના પ્રકાર વિશે અભ્યાસ કરીશું। તો સૌ પ્રથમ વસ્તુ અને સેવાનો અર્થ, તો કે જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય તે વસ્તુઓ છે અને અભૌતિક બાબતો તે સેવાઓ છે। કે આપણે જોયું કે માણસની જરૂરિયાત અનેક છે અને એ જરૂરિયાતને સંતોષવા માટે તેના ઉપાય પણ અલગ હોય છે। અમુક જરૂરિયાત એવી છે કે જેનો સંતોષ ભૌતિક અને શારીરિક હોય છે, જ્યારે અમુક જરૂરિયાત એવી છે કે જેનો સંતોષ અભૌતિક અને માનસિક હોય છે। તો આવી રીતે ભૌતિક અને શારીરિક જરૂરિયાતો છે, તો એ બધી વસ્તુઓ છે તેને શું કહેવામાં આવે છે, વસ્તુઓ તરીકે। અને જે જરૂરિયાત અભૌતિક બાબતો સાથે સંકળાયેલી છે તો તેવી છે તે છે તેને સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે। ઉદાહરણ તરીકે કે આપણે ઘરવું, ફરવું, રમવું, આ વગેરે જરૂરિયાતો ભૌતિક અને શારીરિક હોય છે। તો આવી જે છે જરૂરિયાતો તેને વસ્તુઓ કહેવામાં આવે છે અને માનસિક અથવા તો અભૌતિક જેમ કે શિક્ષણ, ડાક્ટરી, સલાહ, તો આ બધી વસ્તુઓ છે તો એને શું કહેવામાં આવે છે, તો સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે। એટલે આ રીતે જેને જોઈ અને માપી શકાય તેવી બાબતો ભૌતિક બાબતો કહેવાય અને ભૌતિક બાબતો છે તેને વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે। જેને જોઈ અને માપી શકાતું નથી, માત્ર અનુભવ કરી શકાય એવી બાબતો અભૌતિક અને તે ક્યાં નામે ઓળખાય છે, સેવા। હવે આ સેવા અને વસ્તુઓની વ્યાખ્યા, અહીંયા આ બંને વસ્તુઓ એકબીજાને જરૂરી નથી, પણ આપણે જ્યારે વસ્તુઓના પ્રકાર સમજવું ત્યારે તે વસ્તુ અને સેવા આ બંને શબ્દનો અર્થની જરૂર પડશે। તો સૌ પ્રથમ ભૌતિક અને અભૌતિક વસ્તુઓ, કે આપણે જોયું કે ભૌતિક વસ્તુઓ કઈ કહેવાય અને અભૌતિક વસ્તુઓ, તો આગળ જેમ વ્યાખ્યા થઈ ને આપીએ, જે સેવાઓ છે એ કેવી હોય છે, અભૌતિક। તો આવી રીતે સેવાઓ જે આવતી હોય તે બધી બાબતો તેમાં ગણાય છે, અભૌતિક વસ્તુઓની અંદર ગણતરી થાય છે અને જેને માપી અને જોઈ શકાય તે ભૌતિક વસ્તુઓ છે। દાખલા તરીકે ગર્વ, પ્રેમ, ટેબલ, ખુશી, આ બધી વસ્તુઓને આપણે જોઈ શકીએ છીએ, માપી શકાય છે। તો આવી બાબતો છે એને કેવી કહેવાય છે, તો કે ભૌતિક વસ્તુઓ કહેવાય છે। એટલે આ રીતે કે વસ્તુના પહેલા બે પ્રકાર છે, અભૌતિક વસ્તુ એટલે શું, તો કે જે બાબતો સેવાઓની અંદર સમાવેશ થતો હોય તો તેવી બાબતો છે અભૌતિક વસ્તુઓ પણ કહી શકાય। દાખલા તરીકે શિક્ષણ મેળવવું, જ્ઞાન મેળવવું, ડોક્ટર સલાહ આપે છે, તો આ બધી વસ્તુઓને આપણે જોઈ શકતા નથી, માટે એ અભૌતિક વસ્તુઓ ગણાશે। જ્યારે જેને જોઈ શકાય, માપી શકાય તો તેવી બાબતો છે, તો એને આપણે ક્યાં નામથી ઓળખી શકીએ, કે તે બાબતો છે એને ભૌતિક વસ્તુઓ તરીકે ઓળખાય છે। ત્યારબાદ બીજો પ્રકાર છે સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ। હવે સર્વસુલભ વસ્તુઓ એટલે શું, તો કે જે વસ્તુ કે સેવાના પુરવઠામાં કોઈનો અંકુશ ન હોય, જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે પ્રાપ્ત થતું હોય તે સર્વસુલભ વસ્તુઓ છે। હવે પુરવઠો કે જથ્થો છે એના ઉપર અંકુશ ન હોય, એટલે કે કોઈ વ્યક્તિગત માલિકી ન હોય અને જેટલા પ્રમાણમાં આપણે વાપરવું હોય એટલા પ્રમાણમાં એનો ઉપયોગ કરી શકાય, તો તેવી વસ્તુઓ કે સેવાઓ છે તેને સર્વસુલભ વસ્તુઓ કહેવામાં આવે છે। દાખલા તરીકે સૂર્યપ્રકાશ, હવા, આ વસ્તુઓ છે એના ઉપર કોઈની વ્યક્તિગત માલિકી નથી અને જેટલા જથ્થામાં આપણે વાપરવું હોય તેટલું વાપરી શકીએ છીએ, તો આવી વસ્તુઓ સુંદરતમ વસ્તુઓ ગણાય। પછી આર્થિક વસ્તુઓ એટલે શું, તો કે જે વસ્તુઓના પુરવઠાને કાબુમાં રાખી શકાય, અછત હોય અહીંયા કાબુમાં રાખી શકાય કે ક્યાં અર્થમાં કીધું છે, તો કે જે વસ્તુ કે સેવા છે એના જથ્થા ઉપર વ્યક્તિગત માલિકી હોય, કે જે તે સાચવીને રાખતો હોય એવી વસ્તુ, પછી જેની અછત હોય
કે એ વસ્તુઓની સમાજની અંદર આપણે મેળવવા માટે કંઈક ને કંઈક કિંમત ચૂકવવી પડતી હોય, અને જે વસ્તુનું ખરીદી અને વેચાણ થઈ શકે તેવી તમામ વસ્તુ કે સેવાઓ આર્થિક કે અછતવાળી વસ્તુઓ કહેવાય છે. કે જે વસ્તુની વ્યક્તિગત માલિકી હોય અથવા તો પુરવઠાને કાબૂમાં રાખી શકાય. બીજું લક્ષણ તો કે અછતવાળી વસ્તુ હોય, અને ત્રીજું લક્ષણ કે જેની ખરીદી અને વેચાણ થઈ શકતી હોય. તો આવી વસ્તુઓ કે સેવાઓ છે તેને આર્થિક સેવાઓ અથવા તો અછતવાળી વસ્તુઓ તરીકે પણ ઓળખાય છે. તો આ રીતે તમે સર્વસુલભ વસ્તુ કોની કહેવાય અને આર્થિક વસ્તુઓ કોની કહેવાય તે બે ખ્યાલ આવી ગયો. કે સર્વસુલભમાં આપણે ત્રણ બાબતો યાદ રાખવાની, અંકુશ ન હોય, પછી અછત ન હોય તો તે સર્વસુલભ, અને જે વસ્તુ પર અંકુશ હોય, પુરવઠા ઉપર અંકુશ હોય, જે અછતવાળી હોય, જેની ખરીદી વેચાણ થઈ શકતું હોય, તો આવી સેવાઓ કે વસ્તુ છે તેને આર્થિક વસ્તુઓ અથવા તો અછતવાળી વસ્તુઓ તરીકે, બીજું નામ એની અછતવાળી વસ્તુઓ તરીકે ઓળખાય છે. તો આ રીતે વસ્તુમાં બે પ્રકાર જોયા કે જેની અંદર આમ પેટા પ્રકાર ચાર છે, ભૌતિક વસ્તુઓ, અભૌતિક વસ્તુઓ, સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ. ત્યાર પછી મહોદય છે ત્રીજો વસ્તુ છે, ત્રીજો પ્રકાર છે ટપાલ અને નાશવંત વસ્તુઓ. ટપાલ વસ્તુ એટલે શું? તો કે લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય તે ટપાલ વસ્તુઓ છે. હવે આ વસ્તુ સામાન્ય છે આપણા માટે, કે જે વસ્તુનો ઉપયોગ આપણે લાંબા સમય સુધી કરી શકીએ તો એવી વસ્તુઓને આપણે ટપાલ વસ્તુ તરીકે ઓળખીએ છીએ. જ્યારે નાશવંત વસ્તુ એટલે શું? તો કે કેટલીક વસ્તુઓનો વપરાશ કરતાની સાથે અંત આવે છે, તેની નાશવંત વસ્તુઓ કહે છે. કે ઘણી વસ્તુઓ એવી છે કે તમે એકવારી વસ્તુ વાપરી દો કે તરત જ એનો નાશ થઈ જાય છે, અથવા તો એ વસ્તુઓ છે એને લાંબો સમય સુધી સાચવી રાખી શકાતું નથી. તો આવી જે વસ્તુઓ છે તેને નાશવંત વસ્તુઓ કહેવામાં આવે છે. કે ઉદાહરણ તરીકે જોઈએ તો ટેબલ, ખુરશી, ફ્રીજ આ બધી વસ્તુ એવી છે કે જેનો આપણે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીએ છીએ. તો આવી વસ્તુઓને કેવી વસ્તુ કહેવાય? ટકાઉ વસ્તુ. જ્યારે નાશવંત વસ્તુઓ છે એનો ઉપયોગ કરતાની સાથે જ તે નાશ પામે છે, અથવા તો તેને થોડાક સમયની અંદર તે ખરાબ થઈ જાય છે. તો આવી વસ્તુઓને નાશવંત વસ્તુ કહેવાય. દાખલા તરીકે દૂધ છે, ફળ છે, શાકભાજી છે કે જેનો ઉપયોગ કરતાની સાથે જ એ વસ્તુઓ નાશ પામે છે, અથવા તો લાંબો સમય એને સાચવી રાખી શકાતું નથી. તો આવી રીતે આપણે વસ્તુઓનો ત્રીજો પ્રકાર જોઈએ, ટકા વસ્તુઓને નાશવંત. ત્યાર પછી છે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ. ખાનગી એટલે શું? તો કે વ્યક્તિગત માલિકી, કે જે વસ્તુની માલિકી ખાનગી કે વ્યક્તિગત. કે ખાનગી વસ્તુનું પહેલું લક્ષણ શું છે? તો કે એની માલિકી છે ખાનગી હોય કે વ્યક્તિગત. પછી વપરાશનો નિર્ણય ખાનગી વ્યક્તિને આપી, કે જેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય તો આપણે તે વસ્તુનો ઉપયોગ કરવો હોય તો એના માટે વ્યક્તિ છે એની પરવાનગી લેવી પડે, કે એ વસ્તુ છે એને આધીન. માલિકી જાહેર સંસ્થા કે સરકારની ન હોય, કે આવી વસ્તુ છે તેની માલિકી કોની હોય છે? તો કે વ્યક્તિગત હોય છે. જાહેર કે સરકારની હોતી, જાહેર સંસ્થા કે સરકારની હોતી નથી. જે વસ્તુમાં સ્પર્ધાત્મકતા અને ગુણવત્તાનો ગુણ હોય તે ખાનગી વસ્તુ કહેવાય. કે જે વસ્તુમાં સ્પર્ધાત્મકતા એટલે શું? તો કે અર્થશાસ્ત્રમાં એક વસ્તુનો એક સમયે કોઈ પણ એક વ્યક્તિ ઉપયોગ કરી શકે ને તેને સ્પર્ધાત્મકતા કહેવાય છે. અને વંચિતતા એટલે શું? તો કે એ વસ્તુ મેળવવા માટે તમારે મૂલ્ય ચૂકવવું પડે અથવા તો કિંમત ચૂકવવી પડે તો એ વસ્તુ છે એ વંચિતતાનો ગુણ ધરાવે છે. ઉદાહરણ તરીકે સ્પર્ધાત્મકતા જોઈએ કે કોઈ એક બાળક પાસે બિસ્કીટ છે અને એ ખાય છે તો એ બીજું બાળક એનો ઉપયોગ કરી શકતું નથી. તો આ વસ્તુ છે એને સ્પર્ધાત્મકતાનો ગુણ કહેવાય. અને વંચિતતા એટલે શું? જો એ બાળકને બિસ્કીટ જોતું હોય તો એના માટે એની કિંમત ચૂકવવી પડે છે. તો આ રીતે ખાનગી વસ્તુઓ છે એના ગુણધર્મોમાં ક્યાં આવે? તો એક તો એની માલિકી વ્યક્તિગત અથવા ખાનગી હોય છે. પછી એ વસ્તુના ઉપયોગ માટેનો નિર્ણય વ્યક્તિ ઉપર આધીન હોય છે. પછી
માહિતી કાર્યક્ષમતા કે સરકાર પછી જેમાં બિન સ્પર્ધાત્મકતા વધુ હોય એટલે એ વસ્તુઓ છે અને બધા એકસાથે વાપરી શકતા હોય એવી જે વસ્તુ છે બિનવંચિતતા છે તો એવી વસ્તુઓ છે એ શું કહેવાય છે તો એ જાહેર વસ્તુઓ કહેવાય. હવે ખાનગી વસ્તુઓ છે એનો ઉપયોગ મર્યાદિત છે, જ્યારે જાહેર વસ્તુઓ છે એનો ઉપયોગ છે વિશાળતાના અર્થમાં છે. દાખલા તરીકે જાહેર વસ્તુમાં મુદ્દા લઈએ તો બગીચો, કે બગીચો છે તો તેનો ઉપયોગ એકસાથે ઘણી વ્યક્તિ કરી શકે છે એટલે કે બિન સ્પર્ધાત્મકતાનો ગુણ ધરાવે છે. અને બિન વંચિતતા એટલે શું તો કે બગીચાનો ઉપયોગ કરવો હોય તમારે સરકારી બગીચો હોય ત્યારે તો એના ઉપયોગ માટે આપણે કોઈ જાતની કિંમત ચૂકવવી પડતી નથી, એટલા માટે બિન વંચિતતાનો ગુણ પણ ધરાવે છે. આ રીતે આપણે ચોથો પ્રકાર જોયો ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ. ત્યાર પછી છે પાંચમો વપરાતી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ. હવે કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ જરૂરિયાત વસ્તુઓ છે એનો ઉપયોગ કરવાથી આપણી જરૂરિયાત સંતોષાય છે. હવે આ જરૂરિયાત સંતોષવા માટે અમુક વસ્તુઓ છે એ સીધે સીધે ઉપયોગમાં આવે છે, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ તો પ્રત્યક્ષ ઉપયોગમાં, અને અમુક વસ્તુઓ છે એની જરૂરિયાત સંતોષવામાં એ પરોક્ષ રીતે ઉપયોગી થાય છે. આ રીતે તમને પ્રત્યક્ષ અને પરોક્ષ શબ્દ છે એનું પણ સમજાઈ ગયું કે ડાયરેક્ટ જે વસ્તુનો ઉપયોગ કરી અને જરૂરિયાત સંતોષાય તે પ્રત્યક્ષ વસ્તુઓ કહેવાય, અને જે વસ્તુઓ જરૂરિયાત સંતોષવા માટે મદદ થાય તો તેને પરોક્ષ વસ્તુઓ કહી શકાય. તો આવી રીતે જે વસ્તુઓ સીધી પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે તે વપરાતી વસ્તુઓ છે. એ વપરાતી વસ્તુઓ એટલે શું તો કે જે સીધે સીધી આપણી જરૂરિયાત સંતોષવામાં મદદરૂપ થાય તો એવી વસ્તુઓને વપરાતી વસ્તુ કહેવાય. ઉદાહરણ તરીકે ખોરાક, કે ખોરાકમાં છે ઘઉં ચોખા છે તો આપણે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, સીધે સીધો ઉપયોગ કરીએ છીએ તો માટે તેમાં આવશે વપરાતી વસ્તુ. જ્યારે જે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ દૃષ્ટિકોણનું સર્જન કરવામાં મદદરૂપ થાય તે ઉત્પાદક વસ્તુ છે, કે જે વસ્તુ છે ઉત્પાદન પ્રક્રિયા છે એમાં ભાગ લે છે અને તુષ્ટિકોણ એટલે કે આપણી જરૂરિયાત છે એ સંતોષવામાં મદદરૂપ થાય, જરૂરિયાત સંતોષાય તેને તુષ્ટિકોણ કહેવાય સકારાત્મક. તો તે તુષ્ટિકોણનું સર્જન કરવામાં મદદરૂપ થાય એવી વસ્તુ હોય તેને શું કહેવાય છે ઉત્પાદક વસ્તુઓ કહેવાય. કે ઉદાહરણ તરીકે ઘઉં અને ચોખા છે એનો સીધો ઉપયોગ કરીએ છીએ તો એ કેવી વસ્તુ બનશે વપરાશે. જ્યારે ઘઉં અને ચોખા છે એને પ્રોસેસ કરવા માટે અમે ઓજારો યંત્રોનો ઉપયોગ કરીએ છીએ તો એ સીધે સીધા આપણને મદદરૂપ થતા નથી, પણ પ્રત્યક્ષ રૂપે મદદરૂપ પરોક્ષ રીતે મદદરૂપ થાય છે. તો આવી વસ્તુઓ છે કે જે ઉત્પાદન પ્રક્રિયા સાથે જોડાયેલી છે તો એને શું કહેવાય ઉત્પાદક વસ્તુઓ કહી શકાય. ઉદાહરણ તરીકે કપડાં છે તો એનો વપરાશ આપણે સીધે સીધો કરીએ છીએ એ વપરાતી વસ્તુ કહેવાય. જ્યારે કપડામાંથી કાપડ બનાવવા માટે કાપડ બનાવવા માટે કપાસ છે તો એ કપાસ છે એનો આપણે સીધો ઉપયોગ નથી કરતા પણ પરોક્ષ ઉપયોગ કરીએ છીએ તો કપાસ શું આવે ઉત્પાદન વસ્તુઓ થાય. તો આ રીતે આજે આપણે બે વસ્તુ જોઈ કે વસ્તુ અને સેવાઓનો મત, પછી સેવાઓના પ્રકાર કે જેની અંદર કુલ પાંચ પ્રકાર છે ભૌતિક વસ્તુઓ, અભૌતિક વસ્તુઓ, સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ, ત્યાર પછી ટકાઉ વસ્તુઓ અને